હવે આજે આઠમો મુદ્દો છે એ હવે માહિતીની રજૂઆત વિશે થોડુંક આપણે એટલે આપણે માહિતી એકઠી કરીને એનો ઉપયોગ શું કર્યો, કેવી રીતે એને કેટલી રીતે આપણે સરસ્વતીને બધું કર્યું, હવે એ બધું રજૂઆત કેવી રીતે કરીને એ બધું મેળવવું કેવી રીતે, એના માટે આ જે એક પ્રકાર છે એને લંબ આલેખ કહેવાય છે. એટલે એ શું છે કે લંબ આલેખ માહિતીની રજૂઆત છે જેનું નિરૂપણ સરખી પહોળાઈના લંબોનો ઉપયોગ કરી કરવામાં આવે છે. એટલે આપણે તમારી ચોપડીમાં ચિત્ર જોશું, આ સરખી પહોળાઈના તમે લંબ દોરો અને એને લંબ આલેખ કહેવાય, અને એ રીતે આપણે એનો રજૂઆત કરવામાં ઉપયોગ કરી શકીએ. એટલે હવે આ બીજો દાખલો કોઈ આપવાને બદલે હું તમને તમારી ચોપડીમાં જે છે ઉદાહરણો એની જ આપણે જરા જોઈ જઈએ. કે અહીંયા કહે છે કે આ શાળાના મકાનનો રંગ કરવાનો નિર્ણય માટે ધોરણ 6 અને 7ના 200 વિદ્યાર્થીઓને તેમના મનપસંદ રંગની પસંદગી કરવાનું કહેવાયું, જેનું પરિણામ નીચેના કોષ્ટકમાં દર્શાવે. આપણે માહિતીનો લંબાલેખ દોરો. જો આ 200 વિદ્યાર્થીનું છે એટલે હવે 200નું પહેલાં પૂછ્યું તો આમ કે 200 આંકડા તમે રજૂઆત ટેબલમાં ગોઠવો તો એના ઉપરથી કંઈ ખ્યાલ ના આવે. તમારે પાછા એના ફરીથી આ રીતે એમ કે ભેગા કરવા પડે. એટલે આ જો આ છે ને તો કે કેટલા વિદ્યાર્થીઓ લાલ રંગ પસંદ કર્યો, કેટલાએ લીલો પસંદ કર્યો, કેટલાએ વાદળી, કેટલાએ પીળો અને કેટલા નાળ. એટલે આવી રીતે 200 વિદ્યાર્થીનો આ ટેબલ બનાવ્યું. ટેબલ બનાવી અને હવે આમાં પ્રશ્ન પૂછે છે કે સૌથી વધુ પસંદગીનો રંગ કયો, અને એ તમારે આમાં જો કે ટેબલમાં જોઈ શકાય છે, પણ ઘણી વખત ઘણું મોટો ગૂંચવાડાવાળું હોય તો એના કરતાં ચિત્રમાં ઝડપથી જોઈ શકાય. આ શું આજે બધા જ એના આંકડા લીધા કે આ જે રજૂઆત કરી એને લંબ આલેખ કહેવાય. લંબ આલેખ એટલે આજે આ ટેબલ આખા ટેબલમાં જે માહિતી હતી કે આ લાલ રંગના 43 વિદ્યાર્થીઓ પસંદ કર્યું, તો આ 1 થી 200 આપણે જે વિદ્યાર્થી હતા વધુમાં વધુ આમાં 55નો આંકડો છે ને, એટલે એના કરતાં મોટો આંકડો લઈ અને આપણે ગ્રાફ દોર્યો, અને આ જે એક એક કાપા છે એક કાપા બરાબર 10 વિદ્યાર્થી લીધા. એટલે આ રીતે આપણે આ ઊભું છે એના ઉપર માપ કેવી રીતે નક્કી કરવાને એ બધું પછી ધીરે ધીરે તમારે આવશે. કાં થોડું આવી ગયું પાઠમાં સંભળાયું કે તમે 1-10 વિદ્યાર્થી, એટલે આ ટેબલ છે એના ઉપરથી આપણે નક્કી કરવાનું કે મોટા મોટો આંકડો કેવડો જશે, શરૂઆત ક્યાંથી કરવી, 0થી કરવી, 60, એટલે આપણે જે કુલ સંખ્યા ટેબલમાં હતી એ અહીંયા મૂકી, અને પછી નીચે આ એક્સ અક્ષ ને વાય અક્ષ આપણે એટલા માટે જો ગણિતમાં આ બધું શીખાતા, એક્સ અક્ષ અને આ વાય અક્ષ શીખાતા ને ભૂમિતિમાં. હવે અહીંયા એનો વ્યવહારમાં ઉપયોગ આવ્યો એટલે કીધું ને આ આંકડા શાસ્ત્રમાં હવે એનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે આ જે આંકડા છે હવે આ 43 છે, તો 43 ને 40 થી અહીંયા જે થોડો ઊંચો 40 ને 50 વચ્ચે આ એક લંબ એટલે આ સ્તંભ દોર્યો, સંભાલે કે એને કહીએ લંબ સ્તંભ, અને 43નો પછી આપણે 19નો, તો કે આ 10 ને 20ની વચ્ચેનો આ બીજો સ્તંભ દોર્યો. એટલે આ બધા વચ્ચે સરખાંતર કરી આ લાલ રંગ, લીલો રંગ, આ વાદળી રંગ તો કેટલા છે, તો વાદળી 55 છે, તો 50 અને 60 વચ્ચે જ્યાં 55નો કાપો હોય ને ત્યાં સુધી એને આ સ્તંભ દોર્યો. આ પીળો તો કે પીળો 49 છે, તો 50થી થોડું ઓછું એ રીતે એનો સ્તંભ દોર્યો, અને છેલ્લે નારંગીને 34 જણાએ પસંદ કર્યો, તો આ 34નો આ રીતે. એટલે આ લંબ આલેખ કહેવાય. એટલે આને લંબ આલેખ દોર્યો, કેવી રીતે દોર્યો એ તમારે અહીંયા જો સમજાવ્યું છે. એટલે પણ હવે આના ઉપરથી પ્રશ્નો આપણે જે માહિતી જોઈ છે ને મળી જાય, કે ધારો કે આપણને એમ કહે છે કે સૌથી વધુ રંગ કયો અને કયો રંગ સૌથી ઓછો, એટલે જે વધુ વધુ છોકરાઓએ કીધું હોય આ તમે ગ્રાફ જોઈને કહી શકો કે આ વાદળી રંગ સૌથી વધુ અને લીલો રંગ સૌથી ઓછો. એટલે પછી કયો રંગ લાવવો એ આના ઉપરથી આપણે આ ગ્રાફ જોઈને જ કહી શકીએ. એટલે આપણે પછી આ આંકડા બધા જોવા ના પડે,
અહીંયા તો આપણે ચાર પાંચ જ આંકડા છે, પણ ધારો કે 200-400 લાખ આંકડા હોય તો મેં જે કામ કર્યું એમાં 400 લાખ આંકડાનો પેલો માહિતી ટેબલ હતું. તો એટલા માટે આ ગ્રાફ દોરીએ તો એના ગ્રાફમાં આ સ્તંભ કેટલો છે એ ઉપરથી એનો ઉપયોગ કરીને આપણે આ જે કંઈ વસ્તુ શોધવાની છે, કુલ કેટલા રંગ છે, તે ક્યાં ક્યાં છે, આ બધા જ પ્રશ્નોના જવાબ તમે આ ગ્રાફ ઉપરથી આપી શકો. એટલે આ રીતે આપણો જે આ 9-8મો મુદ્દો છે ને એ આપણને આ લંબ આલેખ મારફત રજૂઆત કેમ કરવી એની વાત કરે છે, અને એ સરખી પહોળાઈનો લંબ ઉપયોગ કરવાનો કેવી રીતે એ તમારી ચોપડીમાં આપ્યું છે.